કેમ છો મારા વાલા બચ્ચા? મજામાં છો ને? હું તમે ને આપણું ફિઝિક્સ પાછા મળી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચર ની અંદર ત્રણ ઉદાહરણના દાખલા આપણે સોલ્વ કર્યા. મસ્ત મસ્ત મજા આવી જાય એવા મને યાદ છે. તમે બધા સરસ રીતે કામ કરી રહ્યા છો. આઈ હોપ યુ આર ડુઈંગ યોર લેવલ બેસ્ટ. તમે બહુ જ શ્રેષ્ઠ અતિશય શ્રેષ્ઠ કામ કરી રહ્યા છો. મારા ઉત્સાહમાં ખૂબ અને ખૂબ વધારો પણ તમે કરી રહ્યા છો. લાઈક કમેન્ટ બોક્સ ની અંદર બધું સારું 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 લખી, અને મને એવું લાગે છે કે તમે આ જોઈ અને તમારું ફિઝિક્સ બહુ જ સરસ રીતે મજબૂત બનાવી રહ્યા છે. એમ આઈ રાઈટ? બહુ સરસ. મારા વાલા બચ્ચા, આજે આપણે આગળના ઉદાહરણના દાખલાને સમજવાની કોશિશ કરીશું. રાઈટ? શું છે ઉદાહરણના દાખલાની અંદર? તો કે 9.4 નંબરનો આ દાખલો છે. મારી રિક્વેસ્ટ તમને હંમેશા હોય જ છે, યાદ છે ને, કે જો તમને તમારું ફિઝિક્સ મજબૂત બનાવવું છે, ભવિષ્યના સપના સાકાર કરવા છે, કયા? યાદ છે ને? મારા વાલા, બે વર્ડ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ. જો તમારા સ્વપ્નોને તમારે સાકાર કરવા છે તો અથાગ પરિશ્રમ એ જ તમારા માટે સિંગલ એક જ વિકલ્પ છે. અને એમાંય તમારું ફિઝિક્સ ઘણા બધાને તકલીફ આપતું હોય છે એવું તમે માનો છો, બટ હું તમને એવું કહું છું કે મારી સિસ્ટમ, મારી કામ કરાવવાની પદ્ધતિ પ્રમાણે તમે પોતાની જાતને જો અપડેટ કરી નાખો ને એ જ સર્કલની અંદર જ રહીને જો એ મહેનત કરશો તો સાહેબ તમને ક્યારેય તકલીફ નહીં જ પડવાની. હા, ક્યારેક ક્યારેક તમે સર્કલની બહાર જતા રહો એટલે કામ ના કરો રેગ્યુલર તો તમને પ્રોબ્લેમ થાય. બટ કેટલાક બાળકો તમે જુઓ કમેન્ટ બોક્સની અંદર અમેઝિંગ લખે છે, અમેઝિંગ લખે છે. મને પણ એવા બધા જ બાળકોને ફિઝિક્સ શીખવાડવાની બહુ જ મજા આવે છે, ટ્રમેન્ડસ મજા આવે છે. કારણ એક્ટિવલી હું એમને મળી તો શકતો નથી, બટ પેસિવલી આપણે બધા એકબીજાના ટચમાં છીએ. રાઈટ? એક્ટિવલી પોસિબલ નથી, પેસિવલી આપણે એકબીજાની સાથે ટચમાં છીએ. અને એમાંય તમારો આવો પ્રતિસાદ જ્યારે મને મળે ને ત્યારે આઈ એમ હેપી દેટ આઈ એમ યોર ટીચર. હું તમારો ટીચર છું એનું મને ખૂબ જ ગર્વ થાય છે. સો નાઉ લેટ્સ બિગિન, શરૂ કરીએ. આવી વાતો તો આપણી બહુ જ ચાલ્યા કરશે, રાઈટ ને? આવું આપણું એક એક ટચિંગ છે જેની અંદર હું ને તમે જોડાયેલા છે, બહુ જ નાની નાની લાગણીઓ. રાઈટ? હવે વાલા બચ્ચા, 9.4 ઉદાહરણ. રાઈટ? 9.4 નંબર જોઈએ, પેજ નંબર 238, 238 પેજ. કેટલી બધી જર્ની તમારી ને મારી પૂરી થઈ તમે એવું જોયું, ઓબ્ઝર્વ કર્યું? 250 પેજ થવા આવશે, 250 પેજીસ મેં શીખવાડ્યું અને તમે શીખ્યા. રાઈટ? ઓકે વાલા બચ્ચા, શું કહે છે? 50 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સીસાના એક ચોરસ ચોસલાની જાડાઈ 10 સેન્ટીમીટર છે. ચોસલું, ચોસલું એટલે બ્લોક બનાવેલું છે. સીસું ધાતુનું નામ છે, કેમેસ્ટ્રીમાં તમે નામ જાણેલા જ છે. હું તમને આકૃતિ દ્વારા થોડુંક સમજાવવાની કોશિશ કરું આને. રાઈટ? આ ચોસલું જે બન્યું છે લગભગ આપણે આવી રીતના એની વિચારણા કરી શકીએ, આવી રીતે. રાઈટ? વિચારી ઓકે, આવું ચોસલું આપણને મળે. 50 સેન્ટીમીટર એની લંબાઈ છે, આ પણ 50 છે, આ જાડાઈ 10 સેન્ટીમીટર છે. લખી દો, અહીંયા છે 10 સેન્ટીમીટર, રાઈટ? અહીંયા છે 50 સેન્ટીમીટર. ઓકે, તેની પાતળી બાજુ પર 9×10⁴ ન્યૂટન જેટલો સ્પર્શીય બળ લાગુ પાડેલ છે. આ બાજુ પર અહીંયાથી આ તરફ, અહીંયાથી આ તરફ બળ લાગુ પાડેલ છે એવું આપણને કીધું છે. જો ચોસલાની નીચેની બાજુ ભોંયતળિયા સાથે જડિત કરી દીધેલી હોય તો, ભોંયતળિયા સાથે જડિત કરી દેવી એનો મતલબ તમને સમજાય છે વાલા બચ્ચા, કે આ ભાગને આવી રીતના અહીંયા કોકની સાથે સપોર્ટ થી ફિટ કરી દીધો છે. બરાબર ને? બધું જ લખી રહ્યો છું, બધું જ સમજાવી રહ્યો છું. તો તેની ઉપર તરફની બાજુ કેટલી સ્થાનાંતરિત થશે? વેરી નાઇસ ક્વેશ્ચન, વેરી નાઇસ ક્વેશ્ચન. આ બાજુ તો ખસશે ને, અહીંથી બળ લાગશે વાલા બચ્ચાઓ, એટલે અહીંયાથી આવી રીતના આને આમ, અહીંયાથી આમ, અહીંયાથી આવી રીતના આને આવી રીતના આમ.
तो आ स्थानांतर जे थयो मारा वाला हो एने हुं नाम आपीश डेल्टा एक्स अने आ तो ऊंचाई एच छे ई तो बदलावनी है तो आपणो प्रश्न डेल्टा एक्स शुं छे ते शोधवानो रहेशे डेल्टा एक्स शुं छे ते आपणे शोधवुं छे करेक्ट बस तो मस्त रीते शोधी नाखी તમને સૂત્ર કયું મળશે પહેલા વિચારી લો પછી એની અંદરની માહિતી લાવી અને પછી તમને જવાબ આપી દો ઓકે તો સૂત્રની જો હું તમને વાત કરું મારા વાલા બચ્ચા તો અહીંયા લખી શકું આકાર સ્થિતિસ્થાપકતા અંક જેને હું નામ આપીશ જી રાઈટ બરાબર સાદું સૂત્ર મારા વાલા બચ્ચાઓ પ્રતિબળ ના છેદમાં વિકૃતિ રાઈટ પ્રતિબળ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ અને વિકૃતિ એટલે અહીંયા થીટા આવશે યાદ છે અને આ થીટા બરાબર ડેલ્ટા એક્સ ના છેદમાં એચ એવું પણ તમે જાણો છો રાઈટ તો અહીંયા લખી શકું છું એફ અપોન એ ડેલ્ટા એક્સ અપોન એચ તો હવે જી નું સૂત્ર હું ફરીથી લખું તો જી ઇઝ ઇક્વલ ટુ એચ ઉપર અને એ નીચે અહીંયા આવશે એફ H delta X અને એની સાથે A મારે જોઈએ છે શું આમાંથી તો કે ડેલ્ટા X તો ડેલ્ટા X ઇઝ ઇક્વલ ટુ F H G અને A આ મારું એકદમ મજાનું સૂત્ર બની ગયું ભાઈ રાઈટ બસ તો હવે આમાંની કિંમત શોધતા જાઓ અને મૂકતા જાઓ વાલા બચ્ચાઓ બળ તો આપી જ દીધું છે જોઈ લો તમે સરસ મજાની રીતે તો કીધું છે F is equal to 9 into 10 raised to 4 newton એટલે એક તો મળી ગયો બીજું ઊંચાઈ તમને ખબર છે 50 સેન્ટીમીટર આપી દીધેલું છે તો અહીંયા H બરાબર 50 સેન્ટીમીટર બરાબર 0.5 મીટર એ પણ ક્લિયર થઈ ગયું હવે જે બાજુ પર બળ લાગે છે એનું ક્ષેત્રફળ પણ લખી દઈએ તો અહીંયા લખી શકીએ બાજુનું ક્ષેત્રફળ વાલા બચ્ચાઓ એ બરાબર એલ ઇન્ટુ બી લંબાઈ ગુણાકારમાં પહોળાઈ અહીંયા એલ છે 50 અને બી છે 10 ચેક કરી લેજો આ 10 સેન્ટીમીટર તો બરાબર 500 સેન્ટીમીટર સ્ક્વેર તો ક્ષેત્રફળ બરાબર 500 10 ની માઇનસ 4 ઘાત મીટર સ્ક્વેર રાઈટ તો એ ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 2 ક્ષેત્રફળ શોધવાનું છે ભાઈ અને સેન્ટીમીટરમાં કરી આપી દીધું તો આપણે એમ પ્રમાણે અને મીટરમાં કન્વર્ટ કરો તો સીધા અહીં પહોંચી જશો કોઈ ચિંતા નથી પણ હું એવો આગ્રહ હંમેશા રાખું છું કે 10 ની ઘાતને એઝ ઇટ ઇઝ જ રાખ્યા કરવાની કોઈ ચિંતા કરવાની નહીં રાઈટ તો હવે બચ્ચાઓ મને જી ખૂટે છે હવે જી નો મતલબ આકાર સ્થિતિસ્થાપકતા એ તમને આપેલો હોવો જોઈએ આ ગોખવાના ના હોય ફરીથી પરીક્ષામાં ફરજિયાત આપવો પડે આ બધું ગોખાય નહીં તમને કોઈ ટીચર એમ કે આવું થાય ના થાય આપવો જ પડે કમ્પલ્શન છે કેટલી કિંમત ગોખી નાખશો ભાઈ મગજ છે હાર્ડ ડિસ્ક નોય ભાઈ જીવંત છે રાઈટ ને તો આવું બધું ગોખવાનું નહીં એની વેલ્યુ છે જી જી બરાબર 5.6 ઇન્ટુ 10 રેસ ટુ 9 ન્યૂટન પર મીટર સ્ક્વેર કરેક્ટ બસ મારા વાલા 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 ભૂલકાઓ કિંમત મૂકી દો અને ડેલ્ટા એક્સ ઘેર લઈ જાઓ લઈ જશો ને એફ એફ એટલે 9 ઇન્ટુ 10 રેઝ ટુ 4 એચ 0.5 ડિવાઈડ બાય જી 5.6 10 રેઝ ટુ 9 રાઈટ અને એ ક્ષેત્રફળ 5 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 2 રાઈટ બસ હવે તમારી જાતે જ બિલકુલ સરળ ભાષામાં ગણતરી કરીને મીટરમાં અને એના પછી સેન્ટીમીટરમાં અને એના પછી મિલીમીટરમાં જવાબ શોધી નાખો તમારી જાતે આવડે અને એની સાથે સાથે સ્ક્રીનશોટ કરેક્ટ વાલા બચ્ચાઓ મારા ઉદાહરણ નંબર 9.5 પર પહોંચ્યા આપણે પેજ નંબર 239 રાઈટ હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ 3000 મીટર છે 3 કિલોમીટર વિચાર કરી લો કેટલું પાણી ભર્યું હશે અગે તો અહીંયા લખી શકીએ સરેરાશ ઊંડાઈ
ઊંડાઈ એટલે h કહી દઈએ આપણે, રાઈટ? ઊંડાઈ બરાબર 3000 મીટર, 3 કિલોમીટર. મહાસાગરની તળિયે પાણી માટે આંશિક સંકોચન ડેલ્ટા v / v, જોઈ લેજો આ શબ્દ ઘણી બધી વખત આવશે, આંશિક સંકોચન, જેને કહીશ ડેલ્ટા v ના છેદમાં v, ધેટ ઇઝ ઇક્વલ ટુ. ઓકે, શોધવાનું છે ભાઈ વાલા મિત્રો, રાઈટ? પાણી માટે બલ્ક મોડ્યુલસ આપેલો છે, રાઈટ? અહીંયા પાણી માટે બલ્ક મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ જેને આપણે બી કહીએ છીએ, 2.2 × 10⁻¹⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર. પાસ્કલ પણ કહેવાય ભાઈ. જીની વેલ્યુ કેટલી લેવાની કીધી છે? તો કે 10 મીટર પર સેકન્ડ. અગેન તમને હંમેશા સલાહ આપું છું, સૂત્ર શોધો, જવાબ તરત જ તમારી પાસે છે. કયું સૂત્ર લખીશ? તો જોઈ લો અહીંયા ઘડી, બલ્ક મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ બી ઇઝ ઇક્વલ ટુ અગેન પ્રતિબળના છેદમાં વિકૃતિ, રાઈટ? માટે ઓકે, અહીંયા પ્રતિબળને આપણે લઈશું દબાણ તરીકે અને વિકૃતિને લઈશું ડેલ્ટા વી ના છેદમાં, રાઈટ? તો હવે અહીંયા લખીએ આંશિક સંકોચન, આંશિક સંકોચન ડેલ્ટા વી / વી દેટ ઇઝ ઇક્વલ ટુ દબાણના છેદમાં બી, બલ્ક મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ દબાણ એટલે પી ના છેદમાં બી. બસ બી તો આપી જ દીધા છે, હું લખી જ દઉં ભાઈ, લો તમારે કોઈ ટેન્શન જ નહીં. 2.2 × 10⁻¹⁹ હવે જો તમે પી ને સેપરેટલી ગણવા માંગતા હોય તો એ રીતે કિંમત નક્કી કરી દઈએ, તો લખી શકીએ અહીં પ્રતિબળ બરાબર, અહીં પ્રતિબળ બરાબર શું આવશે? દબાણ. અને દબાણ બરાબર પી બરાબર, સોરી, કેપિટલ પી નોર્મલી, એચ રો જી. તો દબાણ પી બરાબર એચ એટલે છે 3000. પાણીની ઘનતા લખી આપો, પાણીની ઘનતા રો બરાબર 10³ કેજી પર મીટર ક્યુબ. તો રો ની કિંમત આવશે 10³, જી ની વેલ્યુ થઈ જશે 10. તો દબાણ પી બરાબર આ 3 ને 3, 6 અને 7, 3 × 10⁷ ન્યૂટન પર મીટર સ્ક્વેર, આ મળી ગયો દબાણ. સમજાઈ ગયો ને વાલા બચ્ચાઓ? બસ આ કિંમત મૂકો, 3 × 10⁷ માટે આંશિક ફેરફાર બરાબર શોધી નાખો. હવે એને ટકામાં કન્વર્ટ કરીશું ભાઈ, ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 100% ઇન્ટુ, ના ભાઈ છેલ્લો જવાબ છે, ઇન્ટુ નથી. ઓકે, તો આ બધું જ સરસ મજાનો તમારો આન્સર રેડી થઈ ગયો. ક્લિયર? સમજાય મારી વાત? બહુ સરસ રીતે આન્સર મળી ગયો તમને, હેને? વાલા ભૂલકાઓ, સ્વાધ્યાયમાં એન્ટ્રી લઈ ચૂક્યા છીએ આપણે. કયું પેજ આવશે હવે જોઈ લઈએ ને, સરસ મજાનું નવું પેજ, યસ, 242, રાઈટ? પહેલો જ દાખલો ગણીએ છો, 4.7 મીટર લંબાઈ, 3 × 10⁻¹⁵ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો તાર. તો લખો સ્ટીલના તારની, સ્ટીલના તારની લંબાઈ, રાઈટ? 4.7 મીટર, એલ એસ, 4.7 મીટર. એના પછી સ્ટીલના તારનો, સ્ટીલના તારનું આડછેદનું ફળ, લંબાઈ ક્ષેત્રફળ સજમી જવાનું હોય તમારે 3 × 10⁻¹⁵ મીટર સ્ક્વેર, રાઈટ? તથા 3.5 મીટર લંબાઈ અને 4 × 10⁵ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાંબાનો તાર,
અહીંયા લખી શકીએ તાંબાના તારની લંબાઈ, રાઈટ, કેટલી આપી છે 3.5 મીટર. બીજું 4×10^-, હવે તાંબાના તારનું, તાંબાના તારનું આડછેદનું ફળ, ક્ષેત્રફળ કેટલું છે? 4×10^-. સિમ્બોલ લખવો પડશે ભાઈ. એ તાંબુ, તાંબુ લંબાઈમાં પણ સિમ્બોલ LC, 3.5 મીટર. ચાલો અહીંયા આવશે AC, ભાઈ DC નહી, AC 4×10^-5 મીટર, રાઈટ. શું કીધું છે? આપેલ સમાન ભાર લટકાવતા, ભાર એટલે વજન, બંને તાર માટે વજન બળ સમાન છે. પહેલી વાત, તેમની લંબાઈમાં સમાન વધારો થાય છે. બંને તારની લંબાઈમાં સમાન વધારો થાય છે. તમે જ્યારે દાખલો ગણો છો ત્યારે આવી માહિતી સેપરેટ કરો છો? જો હા તો તમને કોઈ નથી રોકવાનું, જો ના તો રોકવાનું છે, એટલે કરવી પડે, રાઈટ. ઓકે. તો સ્ટીલ અને તાંબાના તારના, તાંબાના યંગ મોડ્યુલસનો ગુણોત્તર શું થશે? YS ના છેદમાં YC કેટલા થશે, રાઈટ. મોટા ભાગની માહિતી તમારી પાસે બિલકુલ સરળ રીતે આપી દીધી છે, રાઈટ. લંબાઈનો વધારો સમાન છે, અહીંયા લખી દઉં તો LS = L, ડેલ્ટા L લખીએ તો વાંધો નથી ભાઈ આપણે, બરાબર ને? તો ડેલ્ટા LC બરાબર ડેલ્ટા LS, આવું આપણને પહેલેથી એમણે જ કહી દીધું છે ભાઈ, આપણે કશું વિચારવાનું નથી. ધ્યાન રાખજો, હવે હું સાદું સૂત્ર લખું, યંગ મોડ્યુલસ લખું છું. યંગ મોડ્યુલસ વાય બરાબર પ્રતિબળ ના છેદમાં વિકૃતિ, રાઈટ. તો પ્રતિબળ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ, ને વિકૃતિ એટલે ડેલ્ટા L ના છેદમાં F. આનું પણ રૂપ સાદું આપી દઉં તો F × L અને A અને ડેલ્ટા L, રાઈટ. હવે આ સૂત્ર હું એક વખતે તાંબા માટે, બીજી વખતે સ્ટીલ માટે, આપણે સ્ટીલ જોઈએ છે પહેલા, તો હું લખું સ્ટીલ માટે YStil = F L Stil A Stil Delta L Stil. આ બંને તાર માટે વજન બળ સમાન છે. વજન બળ એટલે તમે W લખી શકો છો અથવા તો તમે એને F પણ કહી શકો છો. તો અહીંયા લખી દઈએ આપણી જાણકારી માટે W = F, રાઈટ, સમીકરણ નંબર 1. હવે આ જ લખીએ તાંબાના તાર માટે, તાંબા માટે રાઈટ, YC = F, ડેલ્ટા ની જગ્યાએ અહીંયા આવશે LC, AC ડેલ્ટા LC, સમીકરણ નંબર 2. બસ કાર્યક્રમ પૂરો. હવે પછી જે કઈ છે બિલકુલ સાદું સીધું ગણિત તમારા માટે. સમીકરણ 1 ને 2 વડે ભાગતા, સમીકરણ 1 ને 2 વડે ભાગતા તો અહીંયા આવશે YS ના છેદમાં YC. કેમ? તો કે કીધું છે, પૂછ્યું છે આપણને એટલા માટે. તો અહીંયા હું સૂત્ર લખીશ F LS / AS અને ડેલ્ટા LS / FLC / AC અને અહીંયા ડેલ્ટા LC, કરેક્ટ. આ બંને ગોન, આની રીતે આ પણ ગોન. તો હવે મારી પાસે બાકી શું રહ્યું? તો કે LS, અને આ ઉપર જશે એટલે આવશે AC / LC અને એની સાથે આવશે AS. બસ મારા વાલા બચ્ચો, પરફેક્ટલી તમારું કામ પૂરું થઈ ગયું. તો હવે
YS ના છેદમાં YC is equal to LS. સ્ટીલના તારની લંબાઈ 4.7. AC 4 into 10 raised to minus 5 divide by LC. ઓ ભાઈ LC નો જવાબ તો 3.5 છે. AS 3/10 ની માઇનસ 5 ના. તો YS ના છેદમાં YC નો જવાબ તમારે ઢૂંઢવાનો રહેશે ભાઈ. ઢૂંઢો ઢૂંઢો જવાબ ઢૂંઢો. રાઈટ, જવાબ શોધીને કહી દો ફટાફટ. આઈ રાઈટ, બરાબર ને? બહુ સરસ રીતે દાખલા થઈ રહ્યા છે, તમે ચેક કરતા હશો, મજા મજા પડી જતી હશે, હે ને? ઘણા બધા કમેન્ટ બોક્સમાં લખતા હોય છે કે સર માઇન્ડ બ્લોઈંગ, તમે જે દાખલા શીખવાડો છો મજા મજા પડી જાય છે. રાઈટ, થિયરી શીખવાડો છો મજા પડે છે. રાઈટ, પછી પાછા આગળ વિચારતા રહીશું તમારા માટે, ચિંતા નહીં કરવાની. વાલા બોલકાઓ, 9.2 નંબરનો દાખલો આલેખ પરથી સમજવાનો છે. આલેખ તમારી પાસે બુકમાં છે, યુ કેન યુઝ ઇટ, બરાબર. આપણે અહીંયા ડ્રો કરતા નથી, પરીક્ષામાં પણ તમારે ડ્રો કરવાની જરૂરિયાત રહેતી નથી, કારણ કે પ્રશ્નનો ભાગ છે. આકૃતિ આપેલ દ્રવ્ય માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ વક્ર 9.11 માં દર્શાવેલ છે. પહેલું, આ દ્રવ્ય માટે નંબર 1 યંગ મોડ્યુલસ, અને બીજું, અંદાજિત આધીન પ્રબળતા કેટલી હશે. તમે કોઈ પણ એક વેલ્યુનો યુઝ કરો ને, તો તમને આવું એક વાક્ય તમને મળે જેના પરથી તમે આકૃતિનો યુઝ કરી લો જે કિંમત આપેલી વેલ્યુ માટે. તો લખી શકે, પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના આલેખનો ઢાળ, આપણો જે પ્રશ્ન છે તે શું કીધું છે, ઢાળ સ્થિતિસ્થાપકતા અંક આપે, અથવા તો ડાયરેક્ટ જવાબ જ ભાઈ યંગ મોડ્યુલસ આપે. યંગ મોડ્યુલસ મળે, બરાબર. તો માટે લખી શકું, માટે આલેખનો ઢાળ બરાબર, બસ ડાયરેક્ટ જ યંગ મોડ્યુલસ વાય બરાબર. હવે તમે આલેખમાં અહીંયા જોશો ને તો ખબર પડશે, 0.002 વિકૃતિ માટે 150×10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર એ પ્રતિબળ છે. તો અહીંયા લખી શકીએ 0.002 વિકૃતિને અનુરૂપ 150×10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર પ્રતિબળ છે. તો અહીંયા મારી પાસે 150×10⁶ ના છેદમાં 0.002, બસ. તો વાલાઓ તમને યંગ મોડ્યુલસ મળી જાય, ગણતરી તમારી જાતે કરી લેવાની રહેશે. બીજો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે અંદાજિત આધીન પ્રબળતા કેટલી હશે. આધીન પ્રબળ અહીંયા મહત્તમ પ્રતિબળ એને આધીન પ્રબળતા કેટલી, તો આ થયો પહેલા એનો જવાબ. નંબર બી, મહત્તમ પ્રતિબળ એ જ આધીન પ્રબળતા, જે આલેખ પરથી લગભગ 300×10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. થોડીક ઓછી છે, એક્ઝેક્ટ ની નીચે છે સહેજ આકૃતિ, પણ હવે આપણે ક્યાં પાછા ગણતરી કરવા જવાના છે. આપણને તો આજ આલેખનો ઉપયોગ કરવાનો કીધો, તો આપણે આલેખ પ્રમાણે જવાબ આપી દીધો, ચિંતા કરવાની જરૂર નથી. બસ જે પ્રમાણે માંગ્યું એ પ્રમાણે આપણે આપી દીધું, રાઈટ ને? યસ વાલા વાલા ભૂલકાઓ, શું કીધું આપણે? ત્રીજો દાખલો, આકૃતિ 9.12 માં દ્રવ્ય એ અને બી માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દર્શાવેલ છે. હવે આલેખ હું તમને અહીંયા દોરી દઉં, નાનો સરખો છે એટલે દોરાશે, આપણને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, એના ઉપરથી કંઈક માહિતી માંગી હોય તો આપણને સમજાવવામાં પણ તકલીફ ના પડે. પ્રતિબળ અહીંયા આવશે, વિકૃતિ અહીંયા, પણ આવો બીજો આલેખ સમજી લેજો, બંને સમાન સ્કેલ પર છે એવું પણ કહી દીધું છે. પ્રતિબળ અને અહીંયા વિકૃતિ, આલેખને તમે સમજશો તો પહેલો આલેખ અહીંયાથી સહેજ આ તરફ છે, રાઈટ?
પછી અહીંયાથી આમ જઈ બરાબર અહીંથી આમ જઈ પછી આગળ અહીંયાથી આમ આવી રીતના છે જ્યારે આનો આલેખ સહેજ આ તરફ વધારે છે આમ રાઈટ અને અહીંયાથી આમ જઈને અહીંયા પૂરો થઈ જાય છે રાઈટ અહીંયા સહેજ ડીપ છે આનાથી આપણને કઈ ફરક પડતો નથી અને એ બિંદુ કહી શકાય અહીંયા બતાવવું જોઈએ એનાને બી બિંદુ કહી શકાય અથવા તો આ આલેખ એ છે અને આ આલેખ બી છે રાઈટ તો આ આલેખને સમજ્યા બાદ આપણે એના પ્રશ્નો જવાબ આલેખ સમાન માપક્રમ પર દોરેલો છે સમાન માપક્રમ એટલે બંનેમાં સ્કેલ સમાન છે બે પહેલું જે શોધવાનું છે કયા દ્રવ્યનો યંગ મોડ્યુલસ વધારે હશે જે દ્રવ્ય માટે ઢાળ બરાબર પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ મળે દ્રવ્ય માટે ઢાળ વધારે મળે તેનો યંગ મોડ્યુલસ મોટો હશે રાઈટ તો અહીંયા અહીં દ્રવ્ય એ માટે ઢાળ બરાબર પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ વધારે મળે છે માટે તેનો યંગ મોડ્યુલસ વધારે હશે સમજાઈ ગઈ ને વાત નંબર બી બીજો પ્રશ્ન બેમાંથી કયું દ્રવ્ય વધુ મજબૂત હશે જે દ્રવ્ય માટે બ્રેકિંગ પોઈન્ટ નું બીજું નામ ફ્રેક્ચર પોઈન્ટ ફ્રેક્ચર પોઈન્ટ જેટલી વધારે વિકૃતિ સહન કરે તે દ્રવ્ય વધુ મજબૂત હોય આલેખ એમાં અથવા તો દ્રવ્ય એ માટે તે વધારે છે તે એટલે બ્રેકિંગ પોઈન્ટ કે ફ્રેક્ચર પોઈન્ટ વધારે છે માટે માટે દ્રવ્ય એ વધુ મજબૂત છે વધુ મજબૂત છે બોલો કેટલું સરળ છે ઘણા બધા બાળકો આલેખ જોઈને ગભરાઈને ભાગી જાય છે તમે નહીં ભાગો કેમ તમારા દિવ્યસ્થ તમારી જોડે છે તમને ભાગવા દેશે રાઈટ સો અગેન એની એ જ વાત મારું છેલ્લું વાક્ય તમને બધાય મોડે થઈ ગયું હશે હવે તો ઘરમાં બધા બોલતા હશે હે ને કે તમે છેલ્લે સુધી લેક્ચર જોયું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમારું ફિઝિક્સ મજબૂત બનાવ્યું એ બદલ આભાર અને આજે નવું વાક્ય વાંચ્યું વાલા મારા ડોક્ટર્સ અને એન્જિનિયર્સ ખોવાઈ નથી ગયા ને સ્વપ્નાઓને નીચા નથી મૂકી દીધા ને એવું ના કરશો મહેરબાની કરીને બીકોઝ હરેક માણસનું એક ડ્રીમ હોય છે હરેક માણસનું એક કંઈક ને કંઈક સ્વપ્નું છે જે મેળવવું હોય છે રાઈટ પણ એના માટે કામ કરવું જેવું છે એનું સપનું એવી એની મહેનત રાઈટ આઈ હોપ એનું એ જ કામ ચાલુ રાખશો જે પહેલા દિવસે 11મા ધોરણમાં હતા ત્યારે કરતા હતા આજે પણ એટલો જ જોમ એટલો જ જુસ્સો અને એટલી જ મહેનત રાઈટ થેન્ક યુ સો મચ ટેક કેર મારા વાલા બચ્ચાઓ અગેન થેન્ક યુ અત્યાર સુધી હમણાં સુધી મને અને ફિઝિક્સને જોવા બદલ મને નહીં જોવા ફિઝિક્સ સમજવાનો રાઈટ Thank you.